हेलो विद्यार्थी मित्रों, लास्ट में आपणे उदाहरण विषे समझ्या था, एना पछीनो आगळनो टॉपिक भणीशुं। कंट्रोल स्ट्रक्चर। सामान्य रीते विधानो अमल एक पछी एक एम क्रमिक रीते थाय छे। अमुक समये प्रोग्रामना तर्कने आ क्रमनो प्रवाह बदलवानी जरूर पड़े छे, जे विधानो अमलना प्रवाहने नियंत्रण करवा असमर्थ बनावे छे, ते नियंत्रण माळखा के कंट्रोल स्ट्रक्चर गणवामां आवे छे। ओके, हवे विद्यार्थी मित्रों खास याद राखवानुं छे, कंट्रोल स्ट्रक्चरना केटला प्रकार छे, तो के बे। क्या क्या? तो के लूप्स अने ब्रांचेस। ओके, लूपनो उपयोग अमुक शरत संतोषाय त्यां सुधी विधानोनी श्रेणीनुं वारंवार पुनरावर्तन करवानुं होय त्यारे थाय छे। आम लूप्स एटले गूंचळू, પણ અહીંયા તમને એવું સમજાવવા માગે છે કે જે કન્ડિશન તમે મૂકેલી છે એ કન્ડિશનનું વારંવાર પુનરાવર્તન કરવા માટે લૂપ્સનો ઉપયોગ થાય છે। પછી છે બ્રાન્ચનો ઉપયોગ, જ્યારે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે, આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે। બ્રાન્ચનો ઉપયોગ એટલે કે જ્યારે તમારે બે કાર્યમાંથી કોઈ પણ એકની દિશા પસંદ કરવાની હોય ત્યારે આપણે બ્રાન્ચનો ઉપયોગ કરીશું, જેને આપણે બીજો ક્યાં નામથી ઓળખીશું વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટિવ સ્ટ્રક્ચર ર। પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર, જાવામાં ક્યાં ક્યાં કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઇફ, સ્વિચ વિધાન, વાઇલ, ડુ વાઇલ, ફોર લૂપ, આ બધા માળખા એ એક વિધાન કે વિધાનોને બ્લોક હોઈ શકે છે। આ બધા વિધાનો વિશે આપણે વન બાય વન ડીપલી જોઈશું। ફર્સ્ટ છે બ્લોક। બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી છગડીય કૌંસ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે, એટલે કે કર્લી બ્રેકેટની અંદર આપણે બ્લોકને લખીશું, બરાબર છે। ચાલો, એને ત્રણ પોઈન્ટ્સ આપેલા છે, કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે? સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી એક વિધાન તરીકે ગણવા માટે, વિધાન આપણે કેટલું ગણવાનું છે? એક જ, બરાબર, પણ વિધાનોની શ્રેણી કેવી હોવી જોઈએ? જૂથમાં તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવામાં માટે બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ સાથે નવા ચલ બનાવવા। ઓકે વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે એક ઉદાહરણ જોઈએ। ઇન્ટીજર નામની ડેટા ટાઈપ આપણે લીધેલી છે, એમાં ટેમ્પ નામનો ટેમ્પરરી એક વેરિયેબલ લીધો, ટેમ્પ ઇક્વલ ટુ એક્સ, એટલે સેવ અ કોપી ઓફ એક્સ ઇન ટેમ્પ, એટલે ટેમ્પ નામમાં શું થશે? કોપી એક્સ, એક્સ ઇક્વલ ટુ વાય, કોપી વાય ઇન ટુ એક્સ, એટલે વાયની કોપી એક્સમાં થશે, વાય ઇક્વલ ટુ ટેમ્પ, કોપી ટેમ્પ ઇન ટુ વાય, એટલે ટેમ્પ નામની કોપી કેમાં થશે? વાય, એટલે ત્રણે ત્રણ વેરિયેબલ આ બ્લોકની અંદર જ કામ કરશે, એની બહાર નહીં, જો છે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર। પછી છે ઇફ વિધાન। જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ છે। આમ તો વિદ્યાર્થી મિત્રો, ઇફ વિધાન એ શરતી વિધાન છે, જ્યારે તમારે કોઈ પણ શરત એપ્લાય કરવાની હોય ત્યારે ઇફ વિધાનનો ઉપયોગ થાય છે। બ્રાન્ચિંગ્સ, ડિસિઝન એન્ડ સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ આપણે આમાં આપેલું છે। જ્યારે ઇફ વિધાનનો અમલ થાય ત્યારે બુલિયન પદાવલીની કિંમત આપણે શોધવામાં આવે છે, જો કિંમત ટ્રુ હશે
તો એ સ્ટેટમેન્ટ ક્યું ચેક કરશે? વન. પણ જો એ સ્ટેટમેન્ટ ટ્રુ ક્લિયર નહીં હોય એટલે એ ફોલ્સ હશે, તો એને ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખાયેલા વિધાન આ બ્લોકનો અમલ થશે, એટલે કે એ સ્ટેટમેન્ટ ટુ ચેક કરવા જશે. જો એક્ઝામ્પલ અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ઇફ એક્સ ડિવાઈડ ટુ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે એક્સમાં તમે જે વેલ્યુ નાખેલી છે એને હું બે વડે ભાંગતા મને જો કિંમત ઝીરો મળે છે તો એ વેલ્યુ કેવી હશે? ઇવન. ઓર એલ્સ અધરવાઇઝ એ વેલ્યુ ઓટ. ઓકે, ઇફ વિધાન કન્ડિશન મૂકી છે કે જો હું કોઈ પણ વેલ્યુ એક્સમાં નાખું તો એ મને એને ભાંગતા ઝીરો રકમ મળશે, તો એ વેલ્યુ કેવી હશે? ઇવન હશે, નકર એ વેલ્યુ ઓડ હશે. અહીં ચાવીરૂપ શબ્દ એલ્સ અને એલ્સ પછી લખેલો બ્લોક વૈકલ્પિક છે. એનો મતલબ કે જ્યારે આ કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો બાય ડિફોલ્ટ એ કઈ કન્ડિશન લઈ લેશે? એલ્સવાળી. ઓકે, બીજું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. જો ઇફ માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70, એટલે કે જેના માર્ક્સ 70થી ઉપર અથવા તો 70 છે એને કયો ગ્રેડ આવશે? એ. એલ્સ જેના માર્ક્સ 60 અથવા તો 60થી ઉપર છે તે બી. એવી જ રીતે 50 અથવા તો 50થી ઉપર છે સી. એલ્સ એના સિવાયનો કયો ગ્રેડ આવશે? પણ જો એક ઇફની અંદર તમે વિદ્યાર્થી મિત્રો બીજું ઇફ ડિક્લેર કરો છો તો તેને નેસ્ટેડ ઇફ તરીકે ઓળખવામાં આવે છે. એક ઇફ, આ બીજું, ત્રીજું. ઓકે, આ આપણું મેઇન ઇફ છે, એની અંદર મેં બીજા ઇફ આ ડિક્લેર કર્યા છે તો એને નેસ્ટેડ ઇફ તરીકે ઓળખીશું. હવે છે સ્વિચ સ્ટેટમેન્ટ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. પદાવલીની કિંમત પ્રમાણે તેને અલગ અલગ કાર્ય માટે આપણે ઉપયોગમાં જ્યારે લેવાની હોય ત્યારે આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ લેશું. નીચે એની સિન્ટેક્સ આપેલી છે, સ્વિચ સ્ટેટમેન્ટ્સ કેસ વન ટુ કેસ એન. ઓકે, એન સુધી લેશું. બાય ડિફોલ્ટ જો આ એક એક કેસમાં આઉટપુટ નહીં આવે તો ડિફોલ્ટ એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ આઉટ કરશે. ફોર્થ એક્ઝામ્પલ નોર્મલી તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. હવે મેં એક એવું એક્ઝામ્પલ લીધું, એક કેસમાં મેં એવું લીધું, મંથનું એક્ઝામ્પલ જોઈ લે. ઘણા મંથ એવા છે કે જેની લાસ્ટ ડેટ 30 છે, ઘણા મંથ એવા છે કે જેની લાસ્ટ ડેટ 31 છે. તો એક કેસમાં મેં ડિક્લેર કર્યા એવા મંથ કે જેની લાસ્ટ ડેટ 30 છે, એક કેસમાં મેં એવા ડિક્લેર કર્યા કે જેની લાસ્ટ ડેટ 31 છે. અને બાય ડિફોલ્ટ મેં અહીંયા પ્રિન્ટ કર્યું કે આ બે મંથ સિવાય હું જે મંથ નાખીશ તો મને અહીંયા શું રિટર્ન કરશે? કે જે મેં ડિફોલ્ટમાં વેલ્યુ એન્ટર કરી છે. ઓકે, સમજાઈ ગયું. 30-31 માટે આ ક્લિયર થઈ ગયા. હવે એના આઉટપુટમાં હું એન્ટર કરીશ ડેશ 28, તો મને જે મેં અહીંયા મેસેજ પાસ કરેલો હશે એ મને રિટર્ન થશે. હવે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ તમે વિદ્યાર્થી મિત્રો બાયટ, કેરેક્ટર, શોર્ટ અને ઇન્ટેજર જેવી પદાવલીમાં પણ તમે ઉપયોગ કરી શકશો. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરવા માટે કેશ વનથી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત કેશ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન હશે તો કેશ વિધાનોનો અમલ થશે. જો બંને કિંમતો સમાન નહીં હોય તો શું પ્રિન્ટ કરશે? ડિફોલ્ટ વિધાન. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું કે 30-31 વાળા ડેઝ સિવાય મેં 28 અથવા તો 29 નાખીશ તો મને ડિફોલ્ટનો વિધાન મળશે.
હવે અહીંયા પાછે રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર જાવા ત્રણ પ્રકારના લૂપ ધરાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. નીચેના ડાયાગ્રામમાં એનો આખી સિન્ટેક્સ આપેલી છે, પણ એ કામ કઈ રીતે કરશે એ વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ છે ફોર વિધાન, ઓકે, પછી વાઇલ વિધાન, ડુ વાઇલ, ઓકે. પહેલાં તમને આપેલું છે વાઇલ લૂપમાં સૌ પ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે, જો સરસ સાચી હોય તો તે લૂપની અંદરના વિધાનોનો અમલ થશે, ઓકે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વારંવાર એમસીક્યુ પૂછાય છે. નીચેનામાંથી કઈ લૂપને એન્ટ્રી કંટ્રોલ અથવા તો પ્રવેશ નિયંત્રણ અથવા તો પ્રી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, તો કઈ લૂપ આવશે વિદ્યાર્થી મિત્રો? વાઇલ લૂપ. એના પછીની લૂપ છે ફોર લૂપ. ફોર લૂપને ત્રણ પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી છે પ્રારંભિક કિંમત, બીજી પદાવલી છે શરત અથવા તો કન્ડિશન, ત્રીજી પદાવલી છે પુનરાવર્તિ, ઓકે. આ ત્રણેય વચ્ચે આપણે સેમિકોલનની નિશાની મૂકીશું, ઓકે. એના પછીની લૂપ છે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપમાં પહેલાં પદાવલીનું અમલ થશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વાઇલ લૂપમાં આપણે છેલ્લે પદાવલીનો અમલ કરવાનો હોય છે, જ્યારે આમાં પહેલાં પદાવલીનો અમલ થશે, પછી પદાવલી ટેસ્ટ થશે અને પછી એનું પરિણામ ટ્રુ મળે તો એ લૂપમાં પુનરાવર્તિત થશે, ઓકે. હવે યાદ રાખો, ડુ વાઇલ લૂપને આપણે નિર્ગમન નિયંત્રણ અથવા તો એક્ઝિટ કંટ્રોલ અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારની લૂપ તરીકે પણ ઓળખવામાં આવશે. એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. કોઈ પણ એક પ્રોગ્રામ ત્રણેય લૂપમાં તમે કરી શકો છો. આ એક જ પ્રોગ્રામ છે જે ત્રણ લૂપમાં ડિસ્પ્લે કરેલો છે વિદ્યાર્થી મિત્રો. આપણે વધારે ફોર લૂપનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે કે ફોર લૂપ માટે આપણે એક જ લાઇનની યાદ રાખવાની હોય છે, ઓકે, ક્લિયર. એના પછી છે બ્રેક અને કન્ટિન્યુ. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાઓની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે છે ત્યારે વિધાનોનો અમલ કર્યા વિના જ તેમને છોડી દેવામાં આવે છે અને ડાયરેક્ટ સ્વિચ વિધાનનો અંત આવી જાય છે. બ્રેકનો મતલબ સ્ટોપ, થોભું. જ્યારે તમે બેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરશો તો એના પછીનો જે તમે કન્ડિશન એપ્લાય કરી છે તેને તે લેશે નહીં, ડાયરેક્ટ બહાર નીકળી જશે, ઓકે. બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમન એટલે એક્ઝિટ માટે વપરાય છે. લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે. શું કામ વિદ્યાર્થી મિત્રો? કેમ કે ત્યાંથી કન્ડિશન બ્રેક લાગી જશે, એના પછી એક પણ વિધાનનો અમલ થશે નહીં, ઓકે. હવે છે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. શું થશે વિદ્યાર્થી મિત્રો? તે વિધાનનો ઉપયોગ તે પછીના વિધાનોને છોડી દેશે, ડાયરેક્ટલી એના પછીના વિધાનમાં જતું રહેશે. આમ બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ સી ભાષાની જેમ જ આપણે જાવામાં કરીશું.